નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આજે ચેપ્ટર ફાઇવ શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ એ સમજવાના છીએ તો અહીં કોઈ લેખક કે કોઈ કવિ નથી પરંતુ સંકલિત એટલે કે કોઈએ આ જે આ ત્રિભુવન પટેલ અને આમાં આવતા વર્ગીસ કુરિયન એ બંને વિશે જે કંઈ માહિતી હોય એ સંકલિત એટલે કોઈએ લખેલી હોય એના કોઈ કવિ કે લેખક ના હોય તો આ ક્રાંતિ થઈ જ્યારે શ્વેત ક્રાંતિ શ્વેત ક્રાંતિ એટલે શું સફેદ ક્રાંતિ સફેદ ક્રાંતિ એટલે અહીં આ પાઠના આધારે જોઈએ તો દૂધની ક્રાંતિ તો જે દૂધની ક્રાંતિ થઈ સૌ પ્રથમ જે અમૂલ ડેરીનું જે સ્થાપન સ્થાપના થઈ અમૂલ ડેરીની તો એ બાબતે અહીં જે આ બે મુખ્ય વ્યક્તિનો ખૂબ મોટો ફાળો હતો તો શ્વેત શ્વેત શ્વેતક્રાંતિનો જન્મ જ્યારે થયો અને એ કેવી રીતે થયો તો એ વિશે જે માહિતી મળી હોય તે અહીં લખવામાં આવી હોય તો એના કોઈ લેખક કે કવિ નહીં પરંતુ આ સંકલિત થયેલી માહિતી છે એટલે મળેલી માહિતી છે અને સાચી માહિતી છે તો આવો આ પાઠ આપણે જોઈએ એ પૂર્વે આપણે આ પાઠમાં શું શું છે તે ટૂંકમાં જોઈએ અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ સ્વપ્ન દ્રષ્ટા હતા એટલે સ્વપ્ન દ્રષ્ટા એટલે જે ખૂબ આગળનું જો એને સપનું હતું સપનું જોયું એણે સ્વપ્નને જોનાર હતા કે અમૂલ ડેરી છે મારે એકવાર એ અમૂલ ડેરી બનાવી છે એવું એણે સપનું જોયેલું તો એ સ્વપ્ન દ્રષ્ટા હતા સ્વપ્ન જોનાર જે અમૂલ ડેરીની સ્થાપના કરી તેનું નામ શું છે ત્રિભુવનદાસ પટેલ તો આણંદને અને સમગ્ર ગુજરાતને અમૂલ બ્રાન્ડ સ્વરૂપે વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વપ્નશિલ્પી ડૉક્ટર વર્ગીસ કુરિયન એટલે આ પાઠમાં જે બે મહાન વ્યક્તિઓ છે એની વાત છે કે એક સ્વપ્ન જોનાર ત્રિભુવનદાસ પટેલ અને બીજા જે સ્વપ્ન શિલ્પી એટલે સ્વપ્નને શિલ્પ કરનાર એટલે આકાર આપનાર જેમ શિલ્પી હોય એ મૂર્તિ ઘડે તો એ રીતે સ્વપ્ન જોયું હતું ત્રિભુવનદાસે પરંતુ તેને કોણે બનાવ્યું સાકાર કોણે કર્યું તો ડૉક્ટર વર્ગીસ કુરિયન તો શ્વેતક્રાંતિના આ શ્વેતક્રાંતિના આ બે મહા આ બે પ્રણેતાઓએ ચાર દાયકા સુધી સાથે કામ કરી અને દૂધ અને તેની બનાવટોના ક્ષેત્રમાં સહકારી અને ભાગીદારીની રચનાથી માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના કરોડો ખેડૂતોને પગભર કર્યા એટલે આ શ્વેત ક્રાંતિ જે થઈ દૂધની ક્રાંતિ તો તેમાં જે આ મુખ્ય બે વ્યક્તિ હતા જે એ ક્રાંતિને એટલે કે આ જે અમૂલ ડેરી છે એની સ્થાપના કરી તો તે દરમિયાન તે ચાર દાયકા એટલે કે ચાલીસ વર્ષ એક દાયકો એટલે દસ વર્ષ તો ચાર દાયકા એટલે ચાલીસ વર્ષ સુધી સાથે કામ કર્યું અને દૂધ અને તેની બનાવટો દૂધમાંથી જે જે બનતું હોય એ બધું જ એ જે ક્ષેત્રમાં સહકારી અને ભાગીદારીની રચનાથી એ બંનેની આ ક્ષેત્રમાં એટલે કે દૂધની બનાવટના ક્ષેત્રમાં એકદમ બેનો સહકાર અને બેનો ભાગીદારી એનાથી માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના કરોડો ખેડૂતોને પગભર કર્યા એટલે બધા ખેડૂતોને એમણે આ બંનેએ પોતાની અમૂલ ડેરીની સ્થાપના દ્વારા ઘણા બધા ખેડૂતોનું જીવન સાર્થક કર્યું અને પગભર કર્યા એટલે કામ કરતા કર્યા ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરીને તેમણે અમૂલના પાયા દ્રઢ કર્યા એટલે ખાસ કરીને બધી મહિલાઓને એકઠી કરી સંગઠિત કરીને સંગઠન બનાવ્યું અને અમૂલના પાયા છે એ મજબૂત કર્યા દ્રઢ કર્યા એટલે મજબૂત કર્યા દૂધ ઉત્પાદન અને વેચાણના સહકારી માળખાનું નિર્માણ ત્રિભુવનદાસ પટેલે કર્યું તો ડૉક્ટર કુરિયને તેને કાર્યાન્વિત કરીને દેશ સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું એટલે કે આ જે દૂધ ઉત્પાદનનું જે વેચાણ હતું એનું કઈ રીતે નિર્માણ કર્યું તો એક એક ડૉક્ટર કુરિય એ બધું કર્યું ત્રિભુવનદાસે અને પછી તેને કાર્યાન્વિત કર્યું એટલે તેને જે કાર્યમાં ઢાળ્યું કે આ થવું જોઈએ અને કરી બતાવ્યું એ વર્ગીસ કુરિયાને અને દેશની સામે એક સરસ મજાનું ઉદાહરણ રજૂ કર્યું ત્રિભુવનદાસ અને ડૉક્ટર કુરિયનની પ્રતિભાના અનેક અંશો જેવા કે કાર્યદક્ષતા સંગઠનક્ષમતા સેવાપરાયણતા સંવેદનશીલતા માર્મિક પ્રસંગો દ્વારા ઉપસી આવે છે આ ચરિત્ર સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે એટલે મિત્રો આ બંનેમાં રહેલી કાર્યદક્ષતા એટલે કાર્ય કરવાની જે એની ક્ષમતા હતી જે કાર્ય કઈ રીતે કરવું એ તેમનો પાવર હતું એ અને સંગઠન ક્ષમતા એટલે સંગઠન બધાને હળીમળીને મળીને કેવી રીતે કાર્યમાં જોડવા અને સેવા ભાવના અને એમનામાં રહેલી સંવેદનશીલતા એ આમાંના અનેક પ્રસંગો દ્વારા આપણી સામે આવે છે હવે આપણે પાઠ તરફ આગળ વધીએ પહેલાં છે ત્રિભુવનદાસ પટેલ પહેલાં છે ત્રિભુવનદાસ પટેલ દર શનિવારે સવારની શાળા હોય એટલે શનિવાર હોય એટલે જે રેગ્યુલર ટાઈમ હોય એના કરતાં બીજા ટાઈમે જવાનું હોય શનિવાર હોય એટલે સવારની સ્કૂલ હોય જે બપોરે ભણતા હોય ને સવારની હોય અને સવારે ભણતા હોય ને બપોરની હોય તો એ રીતે અત્યારે ગામડામાં હતું કે શનિવાર હોય એટલે સવારની શાળા હોય સૌ ભાઈબંધો તળાવ પાસેના હનુમાનજીના મંદિરે ભેગા થઈએ એટલે બધા મિત્રો છે જે ગામમાં એક નાનકડું તળાવ હતું અને તળાવની પાસે હનુમાનજીનું મંદિર હતું ત્યાં બધા જ શનિવારે ભેગા થાય કિશોરાવસ્થામાં સહજ મોજ મજા કરવી અને આનંદ મસ્તીમાં દિવસો પસાર કરવાનો ધ્યેય હોય ત્યારે આપણે કિશોરાવસ્થામાં હોઈએ એટલે કે તેર ચૌદ વર્ષના હોઈએ તો એ સમય જ એવો હોય કે આપણું લક્ષ શું હોય કે એકદમ મોજ મજા જ કરવી મસ્તી કરવીને આનંદ કરવો અને દિવસો પસાર કરવા તો આ ત્રિભુવનદાસ પટેલને પણ એમ જ હતું કે ત્યારે એનો ઉંમર એટલી હતી કે એ દિવસોમાં ધ્યેય એટલે લક્ષ એનું લક્ષ એક જ હતું કે મોજ મજા કરવી આનંદ અને મસ્તીમાં દિવસો પસાર કરવા એમ એટલે બધા મિત્રોનું એમ બધા કિશોરોનું એવું ધ્યેય હોય ભેગા મળી ક્યારેક રેવડી ખાતા કે ચવાણું ઝાપટતા રેવડી એટલે જે તલ લગાવેલી આપણે રેવડી જોઈ છે તો ક્યારેક બધા ભેગા થઈ અને રેવડી ખાઈએ અથવા તો ક્યારેક ચવાણું ખાઈએ ચેવડો ઝાપટતા એટલે ખાતા પરંતુ એક વખત નક્કી કર્યું કે બધા મિત્રોએ વારાફરતી ઓછામાં ઓછું એક વાર તો કોઈ વિષય પર કશુંક લખવું અને બધાની વચ્ચે વાંચવું એટલે એકવાર આ બધા મિત્રો દર શનિવારે મળતા એટલે એ બસ મોજ મસ્તીને આનંદ જ કરતા અને ખાતા પીતા તો એકવાર બધાએ ભેગા થયા ત્યારે નક્કી કર્યું કે આપણે દર વખતે ભેગા થઈએ છીએ તો બધા જ મિત્રો વારાફરતી એટલે એક પછી એક શનિવાર આવે ત્યારે બધા ઓછામાં ઓછું એકવાર કોઈ એક વિષય ઉપર કંઈક બહુ લખવાનું એટલે એક જ વાર આ બધાનો વારો આવે એટલે આપણે એ એવું કામ કરીએ કે એક વિષય ઉપર કંઈક લખીએ અને એ બધા મિત્રો જ્યારે ભેગા થઈએ ત્યારે બધાની વચ્ચે એ વાંચવાનું એ પ્રમાણે મારો વારો આવ્યો એટલે ત્રિભુવનદાસ કહે છે કે એ પ્રમાણે એક વાર મારો વારો આવ્યો શું કરવું તે અંગે મનમાં મૂંઝવણ ચાલતી હતી એટલે ત્રિભુવનદાસનો વારો આવ્યો એટલે એને મનમાં એમ થતું હતું કે મારે શું કરવું એમ કે મારો વારો આવશે તો હું શું બોલીશ એમ એ અંગે તેના મનમાં મૂંઝવણ ચાલતી હતી મારા કાકાના દીકરા પાસેથી તે અરસામાં એક ચોપડી લાવેલો એટલે એને એમ થયું કે હું શું લખું શું બોલું તો એવી એના મનમાં મૂંઝવણ થતી હતી એને વિચાર આવતા હતા તો એને અચાનક યાદ આવ્યું કે એના કાકાના દીકરા છે એની પાસેથી એકવાર વાંચવા માટે એકવાર ચોપડી લાવ્યા હતા તેમાં સહકાર વિષય પર કંઈક લખાણ હતું એટલે સહકાર એટલે શું તો એના વિશે કંઈક લખાણ હતું તે વાંચવામાં આવ્યું એટલે તે ત્રિભુવનદાસના વાંચવામાં આવ્યું હતું તેના આધારે સહકાર વિશે એક નિબંધ લખીને તૈયાર કર્યો એટલે એને મનમાં એમ થતું હતું શું કરું શું નહીં તો એમણે એક પુસ્તકના માધ્યમથી એણે સહકાર વિશે એક સરસ મજાનો નિબંધ લખી ને ને અને તૈયાર કર્યો અને સૌ મિત્રોની હાજરીમાં મેં વાંચેલો અને બધા મિત્રોને એ વિચાર ખૂબ ગમેલો એટલે એ જે નિબંધ એમણે લખીને તૈયાર કર્યો હતો એ તેણે બધા મિત્રોની વચ્ચે વાંચ્યો બધા મિત્રોની હાજરીમાં વાંચ્યો અને બધા મિત્રોને એ વિચાર ખૂબ ગમેલો એટલે બધા મિત્રોને એટલો ગમ્યો પણ ખરો ઉપરયુક્ત પ્રસંગ સમર્પિત સેવામૂર્તિ અને ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પિતા એવા ત્રિભુવનદાસ પટેલના સ્વમુખે રજૂ થયેલ છે હવે જ્યાં ઉપરનો આપણે પેરેગ્રાફ જોયો તે કોના દ્વારા રજૂ થયેલ છે તો જે ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ આ સંસ્થાનું નામ છે અને તેના જે સ્થાપક છે તેના જે પિતા છે તેવા ત્રિભુવનદાસ પટેલના મુખે આ ઉપરની વાત છે આખી થઈ છે વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને અમૂલ મોડેલ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમૂલ ડેરીના સ્વપ્ન દ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં તારીખ બાવીસ દસ ઓગણીસો ત્રણમાં પિતા કિશીભાઈ પટેલને ત્યાં થયો હતો હવે આપણે જે આ ત્યારે તો એ ખેડા માત્ર ખેડા જિલ્લાની જ દૂધ ઉત્પાદક મંડળી હતી પરંતુ એ જે વિશ્વભરમાં જેનું નામ પ્રસિદ્ધ બન્યું એ અમૂલ મોડેલ તો એવી જે આખા ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે એવી અમૂલ ડેરી જે છે એના સ્વપ્ન દ્રષ્ટા એટલે એના એ ડેરી બનાવી છે એના વિશેનું સ્વપ્ન જોનાર ત્રિભુવનદાસ પટેલ છે એમનો જન્મ આણંદમાં તારીખ વીસ દસ ઓગણીસો ત્રણમાં પિતા કિશીભાઈ પટેલ તેમના પિતાનું નામ શું હતું કિશીભાઈ પટેલ એને ત્યાં થયો હતો ખેડૂતોના ઉદ્ધારક અને અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે સમગ્ર ગુજરાતમાં અને સરકારી સહકારી મંડળીઓ તેમના ઋણી રહેશે એટલે તેમણે આ ડેરીની સ્થાપના કરતાં કેટલા બધા કરોડો ખેડૂતોના ઉદ્ધાર થઈ ગયો કરોડો ખેડૂતોનો ઉદ્ધાર થઈ ગયો અને અમૂલ ડેરી છે એનો પાયાનો પથ્થર કહી શકે પાયાના પથ્થર હોવું એટલે જે શરૂઆતથી જ જે કામમાં જોડાવું એટલે પાયાનો પથ્થર બનવું એમ કહેવાય બરાબર એટલે શરૂઆતના કાર્યમાં જે વિશેષ રીતે યોગદાન આપ્યું હોય કે હજી આ ડેરી શરૂ થવાની હતી અને એનું જે કાર્ય ચાલતું હતું એમાં એનું ખૂબ યોગદાન હતું ખૂબ સારો ફાળો હતો એટલે આપણે એને પાયાના પથ્થર કહી શકીએ તો ખેડૂતોના ઉદ્ધારક અને અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે સમગ્ર ગુજરાત અને સહકારી મંડળીઓ તેમના ઋણી રહેશે ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થી જીવનમાં જ તે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ આઝાદીની ચળવળમાં જોડાયા એટલે તેઓ જ્યારે વિદ્યાર્થી જીવનમાં હતા એટલે જે ત્યારે એક વિદ્યાર્થી હતા ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા હતા અને ત્યારે તે ત્યાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી એ પ્રભાવિત થયા અને આઝાદીની ચળવળમાં જોડાયા જે આઝાદીની ચળવળ ચાલી રહી હતી ત્યારે એ સમયે તો ત્યારે તેઓ સ્ટુડન્ટ હતા અને ત્યારે આ ચળવળમાં જોડાયા પરિણામે ઈસવીસન ઓગણીસો ત્રીસમાં મીઠાના સત્યાગ્રહ નિમિત્તે અને ઈસવીસન ઓગણીસો ચાલીસ એકતાલીસમાં સત્યાગ્રહ માટે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો એ જેલવાસ પણ ભોગવવો પડ્યો એટલે જ્યારે તે ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા હતા અમદાવાદ તો ત્યારે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના એટલા બધા પ્રભાવિત થઈ ગયા એ બંનેથી એટલે આઝાદીની ચળવળમાં જોડાયા અને એના કારણે તેઓ એકવાર ઓગણીસો ત્રીસમાં જ્યારે મીઠાનો સત્યાગ્રહ થયો તો એના લીધે અને ઓગણીસો ચાલીસ એકતાલીસમાં જે સત્યાગ્રહ માટે મીઠાના સત્યાગ્રહ નિમિત્તે એ ચાલીસ એકતાલીસમાં એકવાર જેલવાસ પણ ગયા હતા એટલે તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો જેલમાં પણ જવું પડ્યું હતું વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઈસવીસન ઓગણીસો ચાલીસમાં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી હવે તેમણે એનું ભણવાનું પૂરું થયું પછી એણે વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એટલે તેમણે જે જે ગાઈડન્સ આપ્યું વલ્લભભાઈ પટેલે એને માર્ગદર્શન આપ્યું તો તે મુજબ તેમણે ઓગણીસો ને ચાલીસમાં ખેડા જિલ્લામાં બધા ખેડૂતો સાથે મળી અને એક સંગઠન કર્યું એ ખેડા જિલ્લાના જે ખેડૂતો હતા એની સાથે મળી અને એક સહકારી મંડળીની સ્થાપના કરી જેનાથી ખેડૂતોને ખૂબ બધા ફાયદાઓ થાય છે આજે પણ ઘણા બધા સહકારી મંડળી છે ખેડૂતોને ઘણા બધા ફાયદાઓ આપે છે તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી પોલ્સન કંપની પોલ્સન કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા એટલે એ સમયની વાત છે ઓગણીસો ચાલીસ આસપાસની તો એ સમયે છે ખેડૂતો છે ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદ ખરીદતા અને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી પોલસન કંપની હતી એ એનાથી ખેડૂતો ત્રાસી ગયા હતા જે ખેડૂતો પાસેથી ઘણા ઓછા પૈસે દૂધ ખરીદે અને જે અમૂલ બ્રાન્ડ જ છે ને એના પહેલાં પોલ્સન હતી તો એ પોલ્સન કંપની મુંબઈની હતી તો એ જે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદે અને પછી મુંબઈમાં ઘણા બધા વધારે પૈસાથી દૂધ વેચે તો ખેડૂતોને તો કંઈ એમાં ફાયદો ન થાય એટલા માટે એ પોલસન કંપનીથી ખેડૂતો ત્રાસી ગયા હતા બધાએ ભેગા મળી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કરી એટલે પછી આ બધા ખેડૂતોએ જ્યારે ત્રિભુવનદાસ પટેલના સંપર્કમાં આવ્યા તો બધાએ ભેગા મળી અને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ આ જે કંપની છે એની આ સહકારી મંડળી છે એની સ્થાપના કરી એની શરૂઆત કરી ઈસવીસન ઓગણીસો પાંચથી ડૉક્ટર વર્ગીસ કુરિયનનો સાથ મળતા બંનેની જુગલબંધી જામી અને અમૂલ ડેરીનો વિકાસ હરણફાળે વિસ્તર્યો એટલે પછી થોડાક સમય પછી જાણે ઓગણીસો પચાસમાં ડૉક્ટર વર્ગીસ કુરિયન સાથે ત્રિભુવનદાસની મુલાકાત થઈ અને એ બંનેનો સાથ મળતા આ બંનેની જુગલબંધી એટલે બંનેની જોડી જામી અને પછી અમૂલ ડેરીનો વિકાસ છે એ હરણ ફાળે વિસ્તર્યો એટલે હરણ જે હરણ ફાળે એટલે હરણ જેમ મોટા મોટા કૂદકા ભરી અને આગળ વધે તો એની એને કોઈ ન પહોંચી શકે એમ એટલી સ્પીડમાં એ દોડે તો હરણ ફાળે તેનો જે વિકાસ છે અમૂલ ડેરનો એનો વિસ્તાર થયો ત્યારબાદ સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચારબીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા તો જે આ સહકારી મંડળી ખેડા જિલ્લામાં સ્થાપવાની હતી તો એનો વિચાર કોને આવ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલને જેને આપણે સરદાર પટેલ તરીકે ઓળખીએ છીએ લોખંડી પુરુષ તો એને આ વિચાર આવ્યો કે તમે ખેડા જિલ્લામાં સહકારી મંડળીની સ્થાપના કરો તેના સ્વપ્ન દ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ એટલે જે આ જે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ આનો વિચાર સરદાર વલ્લભભાઈને આવ્યો તેના સ્વપ્ન દ્રષ્ટા કોણ હતા ત્રિભુવનદાસ પટેલ એટલે એનું સ્વપ્ન જોનાર કે આ જે છે મારે એકવાર મારું સપનું છે કે મારે આ ડેરી છે વિકસાવવી છે એમ અને તે સ્વપ્નના શિલ્પી હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન એટલે એ આ સપનું છે એને એનું ઘડતર કર્યું એટલે સ્વપ્ન સાકાર કર્યું કોણે ડૉક્ટર વર્ગીસ કુરિયન તો લગભગ ચાર દાયકાઓ સુધી બંનેએ ખભે ખભો મિલાવી અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી પછી લગભગ ચાર દાયકા એટલે ચાલીસ વર્ષ સુધી એ બંનેએ જુગલબંધીથી કામ કર્યું આપણે કહીએ ને આગળ જોયું ને કે ખભે ખભો મિલાવીને એટલે એકબીજાના તાલમેલથી સાથે કામ કર્યું અને એકબીજાને સહકાર આપીને અને એ બંનેએ સાથે કામ કર્યું અને એના કારણે જે ચાલીસ વર્ષના પરિણામે અમૂલ બ્રાન્ડ છે એ આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગઈ આખા વિશ્વમાં અમૂલને પ્રસિદ્ધિ અપાવી ત્રિભુવનદાસ ત્રણ જૂન ઓગણીસો ચોરાણુંમાં એકાણું વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દાઓ ઉપર કાર્યરત હતા એટલે એનું જ્યારે મૃત્યુ થયું એકાણું વર્ષની ઉંમરે તો ત્રિભુવનદાસ ત્રણ જૂન ઓગણીસો ને ચોરાણુંમાં એકાણું વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી તેમણે કેટલી બધી સહકારી જે કેટલા બધા ક્ષેત્રો હતા સહકારી એ બધામાં એકાધિક એટલે એક કરતાં વધારે એક કરતાં અધિક એ બધા હોદ્દાઓ ઉપર એમણે કાર્ય કર્યું હતું એ કાર્યરત રહ્યા હતા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તે આ બધા જ હોદ્દા પર કાર્યરત રહ્યા હતા તો હવે અહીં આપણે અટકીએ છીએ અને આના પછીનું જે ચેપ્ટર છે હવે પછીના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ